નમસ્કાર દોસ્તો, શાંતિ શ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠામાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ડીસા મુકામે થશે. કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ. જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ડીસા મુકામે ટીસીડી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે. જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના સુચારુ આયોજન અને કાર્યક્રમની પૂર્વ તૈયારીઓની સમીક્ષા અર્થે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓની બેઠક યોજાઈ હતી. સ્વતંત્રતા દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ વિવિધ કચેરીના અધિકારીશ્રીઓને કચેરીને લગતી કામગીરી જેવી કે જિલ્લામાં આવનાર મહેમાનો, પોલીસ બંદોબસ્ત, પોલીસ પરેડ, એનસીસી સ્કાઉટ, વૃક્ષારોપણ, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ, ઇનામ વિતરણ, બેઠક વ્યવસ્થા વગેરે પર ચર્ચા કરી હતી અને સંલગ્ન તમામ વ્યવસ્થાઓ સુચારુ રીતે ગોઠવાય તે જોવા માટે સંબંધિત અધિકારીઓને સૂચન કર્યું હતું. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી સીપી પટેલ, એડિશનલ કલેક્ટર શ્રીમતી દેવાઉતિ, નાયબ વન સંરક્ષક શ્રી અભયકુમાર સિંહ, પ્રાંત અધિકારીશ્રીઓ સહિત જિલ્લાની વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરાઈ. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દર વર્ષે વિશ્વ સ્તનપાન સપ્તાહની 1-7 ઓગસ્ટ સુધી ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ તારીખ 1-8-2024 થી તારીખ 7-8-2024 દરમિયાન વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવણીનું આયોજન કરેલ છે. જો જન્મના પ્રથમ કલાકમાં સ્તનપાન, 6 માસ સુધી ફક્ત સ્તનપાન અને 6 માસ બાદ સમયસર ઉપરી આહારના શરૂઆતની ટકાવારીમાં સુધારો કરવામાં આવે તો બાળકના આરોગ્ય અને પોષણ સ્તરમાં સુધારો થઈ શકે છે, જેના કારણે ઘણા બાળકોનું જીવન બચાવી શકાય છે. વર્ષ 2024માં અંતર ઘટાડીએ, સ્તનપાન માટે સહયોગ આપીએ, ક્લોઝિંગ ધ ગેપ, બ્રેસ્ટ ફીડિંગ સપોર્ટ ફોર ઓલ થીમ નક્કી કરવામાં આવી છે, જે અંતર્ગત તારીખ 2-8-2024 રોજ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ઉષાબેન વાય ગજ્જર દ્વારા સિવિલ હોસ્પિટલ પાલનપુર અને પ્રાઇવેટ હોસ્પિટલ વિશ્વાસ હોસ્પિટલની મુલાકાત કરી સ્ત્રી વોર્ડમાં ધાત્રીમાતાઓની મુલાકાત કરી બાળકના જન્મના પ્રથમ કલાકમાં સ્તનપાનનું મહત્વ, બાળક માટે 6 માસ સુધી ફક્ત માતાના ધાવણનું મહત્વ, 6 માસ સુધી બાળકને અન્ય કોઈ ગળતુથી કે પાણી ના આપતા ફક્ત સ્તનપાન કરાવવું, કાંગારૂ કેરનું મહત્વ, 6 માસ પૂર્ણ કરી બાળકને ઉપરી આહારની શરૂઆત, બાળકના આરોગ્યની જાળવણી, આંગણવાડી કેન્દ્ર ખાતે મળતા માતૃશક્તિ, બાળશક્તિ, પૂર્ણ શક્તિ, THRનું મહત્વ વગેરેની વિસ્તૃત માહિતી માનનીય જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ઉષાબેન ગજ્જર દ્વારા આપવામાં આવેલ હતી, જેમાં વોર્ડના સ્ટાફ નર્સ શ્રી, પાલનપુર ઘટકના CDPO શ્રી, મુખ્ય સેવિકા શ્રી મદીનાબેન સિરસિયા, નયનાબેન ગુજર, NNM બ્લોક કોઓર્ડિનેટર શ્રી કિરણભાઈ એન, ગીતાબેન સાગરણી ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં 10-13 ઓગસ્ટ 2024 દરમિયાન હરઘર તિરંગા અભિયાનની ઉજવણી કરાશે. કલેક્ટર કચેરી પાલનપુર ખાતે હરઘર તિરંગા અભિયાન અંગે જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ. આગામી તારીખ 10-13 ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં પણ હરઘર તિરંગા અભિયાન યોજાનાર છે. આ અભિયાનને સફળ બનાવવા તેમજ સુચારુ આયોજન અર્થે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલે હર ઘર તિરંગા ઉત્સવને વધુ સઘન અને અસરકારક બનાવવા માટે અને જનજન સુધી તેના સંદેશા સાથે જાગૃતિ ફેલાય તે માટેના વિવિધ પ્રયાસો કરવા અધિકારીઓને સૂચન કર્યું હતું. તેમણે જિલ્લાની તમામ સરકારી, ખાનગી મિલકતો, વ્યાપારી સંકુલો, શાળાઓ, ઘરો પર તિરંગો લહેરાવો અને આ અવસરમાં સૌ નાગરિક, અધિકારી અને કર્મચારીઓને સહભાગી થવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં હરઘર તિરંગા કાર્યક્રમના નોડલ અધિકારી અને યુવા વિકાસ અધિકારી શ્રી પ્રિતેશ સોનીએ 10-13 ઓગસ્ટ સુધી આયોજિત સમગ્ર કાર્યક્રમની રૂપરેખા વિશે પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી સીપી પટેલ, એડિશનલ કલેક્ટર શ્રીમતી દેવાહુતિ, નાયબ વન સંરક્ષક શ્રી અભયકુમાર સિંહ સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠામાં અસામાજિક તત્વો પર ડીસા દક્ષિણ પોલીસની તવાઈ. ડીસા કોલેજ આગળ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના PI KP દેસાઈએ બિન ડ્રેસમાં સ્ટાફ રાખી કરી ડ્રાઈવ. ડીસા કોલેજ આગળ અનેકવાર છોકરીઓને છેડતી કરવાની ઘટનાઓ આવતી હોય છે સામે.
અસામાજિક તત્વોને ઝડપી પાડવા ડીસા દક્ષિણ પોલીસે ડ્રાઈવ કરી. ડ્રાઈવ દરમિયાન અનેક અસામાજિક તત્વોને પોતાના વ્હીકલ સાથે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી. ઓકે, આજરોજ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે શાળા કોલેજો બહાર એન્ટી રોમિયો કામગીરી હેઠળ એક અગમચેતી પગલા રૂપે ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું, જે અંતર્ગત ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા હું પીઆઈકેબી દેસાઈ ફૂટ પેટ્રોલિંગ કરી નંબર પ્લેટ વગરના વાહનો તથા જે ઇસમો શાળા કોલેજ આસપાસ હાજર હોય અને જેમની પાસે શાળા કોલેજનું આઈ કાર્ડ ના હોય તેમનો ત્યાં જે સા પ્રાયોજન રીતે ત્યાં ઉપસ્થિત છે તે પૂછીને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી હતી. કુલ ટોટલ 3 જેટલા ટુ વ્હીલર ડિટેન કરવામાં આવેલા છે. ઉપરાંત શાળા કોલેજના જે ગાર્ડ છે તે પ્રિન્સિપાલ તથા ગર્લ્સ હોસ્ટેલ છે તેના વોર્ડન સાથે મળીને તેમની સાથે ચર્ચા કરીને તેમની સમસ્યાઓ જાણી હતી. ઉપરાંત જે ચોકી જમાદાર છે તેમને આ સંદર્ભે રોજે રોજ પ્રાઇવેટ કપડામાં કામગીરી કરવા માટે સૂચના આપેલી છે. ઉપરાંત શાળા કોલેજ તથા ગર્લ્સ હોસ્ટેલની આસપાસ જે સિગરેટ તમાકુ બીડી વગેરેનું જે વેચાણ કરી રહેલ હતા તેનો મુદ્દામાલ સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જનસભાથી વિધાનસભા સુધીની શરૂઆત કોંગ્રેસે કરી છે, ત્યારે બનાસકાંઠામાં અંબાજીથી વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડાએ જનમંચની શરૂઆત કરી છે. આજે ધાનેરા ખાતે ધાનેરા તાલુકાના પ્રાણ પ્રશ્નો સાંભળ્યા હતા અને વિધાનસભામાં આ પ્રશ્નોને ઉપાડવાની લોકોને ખાતરી આપી હતી. વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડાએ આજે ધાનેરા ખાતે જનમંચ કાર્યક્રમ થકી ધાનેરા તાલુકાના લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા. કાર્યક્રમમાં લોકોએ પાણી સિંચાઈના, પાણી પીવાના, પાણીની સમસ્યાઓ, ગંદકીઓ, આરોગ્ય તલાટીઓની ગેરહાજરી, અધિકારીઓના વર્તન આ તમામ બાબતે પ્રશ્નોની ઝડી વર્ષાવી હતી અને જનમંચ કાર્યક્રમમાં આ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. જો કે જે પ્રકારે વિદ્યાર્થીઓની પરીક્ષા, ખેડૂતોને સિંચાઈના પ્રશ્નો, લોકોને સિવિલ હોસ્પિટલ, આરોગ્યના અને ગંદકીના પ્રશ્નોને, એસટી ડેપોના પ્રશ્નો અને ખેડૂતોના પ્રશ્નોને લઈ ને વિપક્ષના નેતા અમિત ચાવડાએ પણ વિધાનસભામાં આ પ્રશ્નોને ઉપાડવાની ખાતરી આપી હતી, ત્યારે હવે વહેલીમાં વહેલી તકે વિધાનસભામાં પ્રશ્નો ઉપાડી જે તે લાગતા વળગતા વિભાગને પણ રજૂઆત કરી અને ધાનેરા તાલુકાના પ્રશ્નોનું સત્વરે હલ થાય તેવી પ્રયાસ કરવાની અમિત ચાવડાએ ખાતરી આપી હતી. બ્યુરો રિપોર્ટ, બાજુભાઈ વણકર, ધાનેરા. ગુજરાતની જનતાના અવાજને બુલંદ કરવાનો મંચ એટલે કોંગ્રેસનો જનમંચ. ગઈકાલે અંબાજી અને આજે બનાસકાંઠાના છેવાડાનો વિસ્તાર ધાનેરામાં આ જનમંચ કાર્યક્રમમાં આપ સૌએ જોયું કે બધા જ વર્ગના લોકો પોતાની વ્યથા, સમસ્યા, પ્રશ્નો અને આક્રોશ આ મંચ પર આવીને રજૂઆત કરી રહ્યા છે. આ છેવાડાના ધાનેરા વિસ્તારમાં સિંચાઈની સુવિધા નથી. બાજુમાં દાંતીવાડા કે સીપુ ડેમ હોય તેમ છતાં એનું પાણી અહીંયા ખેડૂતોને ના મળતું હોય, પશુપાલકો પાણી વગર તકલીફમાં હોય, ખેતી બરબાદ થઈ રહી હોય તેમ છતાં સરકાર એની વાત સાંભળતી નથી. સાથે સાથે આ ધાનેરા જેવું આટલું જૂનું નગર છે તેમ છતાં આજ સુધી એમાં એસટી ડેપોની સુવિધા નથી. એમાં વગર વિચાર્યાનો વિકાસ થાય છે. ગામની વચ્ચેથી પુલ બનાવવામાં આવે એનાથી ગામના બે ભાગ પડે ને ધંધા વેપાર ચોપટ થઈ જાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. અહીંયાની હોસ્પિટલમાં નથી પૂરતી સુવિધા, નથી પૂરતો સ્ટાફ, એના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ખેડૂતોએ ફરિયાદ કરી કે નકલી બિયારણ મળે છે, બિયારણ પર MRP લખવામાં આવતી નથી ને મોટી છેતરપિંડી કરવામાં આવે છે. એની સાથે સાથે અહીંયાની જે સાર્વજનિક લાઇબ્રેરી છે એ બંધ છે. અહીં બાજુમાં જ રાજસ્થાનની બોર્ડર છે, જેટલું પાણી નથી મળતું એના કરતાં દારૂ વધારે મળે છે. એના કારણે યુવા પેઢી બરબાદ થઈ રહી છે. હજુ પણ બીપરજોય વાવાઝોડા આવે આટલો બધો સમય થયો, જે મોટા ખેડૂતો છે એને કોઈ પણ જાતનું જમીન ધોવાણનું વળતર નથી મળ્યું, નાના ખેડૂતોને પણ નુકસાનીનું પૂરતું વળતર નથી મળ્યું. આવા અનેક જાતના પ્રશ્નો અહીંયા રજૂ થયા છે. સરકારી કોલેજો નથી, રોડ રસ્તાની પરિસ્થિતિ ખરાબ છે. અહીંયા જે હાઈવેની જાહેરાત કરવામાં આવી હતી આજે 3 વર્ષ જેટલો સમય થવા આવ્યો એનું કોઈ કામ કરવામાં નથી આવ્યું ધાનેરા ડીસા રોડનું. એવા અનેક પ્રશ્નોની રજૂઆત અહીંયા થઈ છે, ત્યારે અમે લોકોને સાંભળ્યા છે, એમની રજૂઆતો પણ લેખિતમાં લીધી છે અને એમને આશ્વસ્ત પણ કર્યા છે કે આવનારા દિવસોમાં તમામ પ્રશ્નોને લઈ અને આ જનસભાથી વિધાનસભા સુધી એની રજૂઆત પણ કરવામાં આવશે અને જરૂર પડે ત્યારે પ્રશ્નોને લઈ
જનતાને સાથે રાખીને રસ્તા પર ઉતરીને આંદોલન પણ કરવામાં આવશે. આ 156ની બહુમતીવાળી સરકારે પ્રજાના મત તો લીધા, વાયદા વચનો આપ્યા, પણ આજે પ્રજાની વાત સાંભળવાવાળું કોઈ નથી. ત્યારે પ્રજાની વાત એક સકારાત્મક વિરોધ પક્ષની ભૂમિકા અમે નિભાવી અને સાંભળી પણ છે. આવનારા સમયમાં એની લેખિત અને વિધાનસભામાં રજૂઆત પણ થશે અને લોકોને ન્યાય માટેની લડત પણ લડવામાં આવશે. પાલનપુર તાલુકાના ચડોતર ગામે લૂંટેરી દુલ્હન સામે આવી. ચડોતર ખાતે રહેતી વિધવા મહિલાના દીકરા સાથે લૂંટેરી દુલ્હને કર્યા હતા લગ્ન. 2.57 લાખ રોકડા અને મોબાઈલ લઈ અડધી રાત્રે ફરાર. મંદિરમાં લગ્ન કર્યા બાદ 4 દિવસ રહી થઈ ફરાર. રાજીબેન નામની યુવતીએ વિધવા માતાને ફસાવી. 4 દિવસ બાદ રહ્યા બાદ પ્રેમી સાથે થઈ ફરાર. છેતરાયેલ વિધવા મહિલાએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ માટે કરી લેખિત રજૂઆત. રાજીબેન નામની દુલ્હન સહિત 5 સામે ફરિયાદ દાખલ કરવા લેખિત તાલુકા પોલીસ મથકે રજૂઆત.